હું આદર્શ છું રાકેશ ચાંગેલા. ત્યાર પછી આપણે દસમા વિધાનની વાત કરીએ તો દસમા વિધાનમાં પેટા ત્રણ છે એટલે દસમું લખીએ પેટા ત્રણ વિભાગ છે તો એક્સ બરાબર માઇનસ ત્રણ લઈએ તો એ એક્સ વર્ગ પાંચ એક્સ વત્તા ચાર એટલે માઇનસ ત્રણ નો વર્ગ વત્તા પાંચ ઓછા ત્રણ વત્તા ચાર બરાબર નવ વત્તા બે વત્તા ચાર બરાબર પંદર આ વિધાન છે. હવે આમાં ભૂલ શોધવાની છે આપણે તો ક્યાં ભૂલ થઈ ગઈ. ભૂલ માટે આ એક્સ ની જગ્યાએ માઇનસ ત્રણ મૂક્યા તો માઇનસ ત્રણ નો વર્ગ બરોબર તો માઇનસ ત્રણ નો વર્ગ નવ થઈ ગયો એટલે માઇનસ ત્રણ ગુણ્યા પાંચ એટલે બે મૂક્યા તો ભૂલ અહીંયા છે. ચાર ત્રણ છે તો ભૂલ શું થાય તો કે પાંચ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ પંદર થાય બરોબર. આ ભૂલ આપણે મેળવી આ ભૂલ મેળવી ક્રોમાં લખી આપણે તો સાચું વિધાન લખી સાચું તો કે માઇનસ ત્રણ નો વર્ગ વત્તા પાંચ ઓછા ત્રણ વત્તા ચાર બરાબર નવ ઓછા પંદર વત્તા ચાર એટલે નવ વત્તા ચાર ઓછા પંદર બરાબર નવ ને ચાર તેર ઓછા પંદર બરાબર માઇનસ બે આ જવાબ છે બરોબર. હવે બી જોઈએ બી બી ની અંદર શું થશે તો કે બી ની અંદર રકમ આ રીતે છે કે એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ચાર એટલે માઇનસ ત્રણ નો વર્ગ ઓછા પાંચ ઓછા ત્રણ વત્તા ચાર બરાબર નવ ઓછા પંદર વત્તા ચાર બરાબર માઇનસ બે આ જે છે એની વાત કરીએ તો એમાં ભૂલ આપણે શોધીએ પહેલા ભૂલ ક્યાં છે. તો એક્સ નો વર્ગ એટલે માઇનસ ત્રણ નો વર્ગ પછી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ વત્તા ચાર એટલે માઇનસ ત્રણ નો વર્ગ નવ આ ઓછે ઓછા વત્તા પંદર થાય ને ઓછા પંદર આવ્યું ભૂલ આમાં છે. ઓછે ઓછા વત્તા પંદર ને ઓછા પંદર થઈ રહ્યા તો આપણે ભૂલ કરીએ માઇનસ સોરી માઇનસ પાંચ માઇનસ ત્રણ એટલે ઓછે ઓછા વત્તા પંદર બરોબર. હવે એને આપણે સાચું વિધાન લખીએ સાચા વિધાનમાં એક્સપ્લેનેશન આપીએ તો કે માઇનસ ત્રણ નો વર્ગ માઇનસ પાંચ માઇનસ ત્રણ વત્તા ચાર માઇનસ ત્રણ નો વર્ગ નવ વત્તા પંદર વત્તા પંદર ને ચાર પંદર ને નવ ચોવીસ ને ચાર અઠ્ઠાવીસ થાય આ સાચું વિધાન થયું. હવે સી ની વાત કરીએ સી રકમ માટે જોઈએ આપણે સી રકમ માટે કઈક આ રીતે છે કે એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ એટલે માઇનસ ત્રણ નો વર્ગ વત્તા પાંચ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ નવ માઇનસ પંદર બરાબર માઇનસ ચોવીસ બરોબર. તો એમાં ભૂલ શું છે એ જોઈ ભૂલની અંદર શું છે એક્સ નો વર્ગ વત્તા પાંચ એટલે માઇનસ ત્રણ લેવાનું એક્સ વર્ગ ની જગ્યાએ માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ નો વર્ગ શું થાય પ્લસ નવ થાય કેટલો થાય પ્લસ નવ ભૂલ અહીંયા છે. માઇનસ પંદર તો બરાબર છે એટલે કે માઇનસ ત્રણ નો વર્ગ બરાબર પ્લસ સોરી નવ બરોબર. હવે સાચું વિધાન જોઈએ સાચું વિધાન તો કે માઇનસ ત્રણ નો વર્ગ પાંચ માઇનસ ત્રણ એટલે નવ ઓછા પાંચ તેરી પંદર એટલે માઇનસ છ આ આપણો જવાબ થશે બરોબર. હવે જો અગિયારમું છે તો અગિયારમાં ની રકમ કઈક આ રીતે છે તો કે વાય ઓછા ત્રણ નો વર્ગ બરાબર વાય વર્ગ ઓછા નવ તમને એમ લાગે છે તેથી તો સાચું છે પણ દ્વિપદી નો વર્ગ હોય એટલે બે પદ નો વર્ગ મૂકી ના દેવો બરોબર. એના માટે ભૂલની વાત કરીએ તો ભૂલ શું છે કે દ્વિપદી નો વર્ગ છે ને એનો જવાબ છે ખોટો
દ્વિપદી નો વર્ગ એનું વિસ્તરણ કરતા તમને ખ્યાલ જ છે કે પેલા પદ નો વર્ગ બે ગુણ્યા પેલું પદ, બીજું પદ વધતા બીજા પદ નો વર્ગ, મધ્ય નિશાની કોઈ મધ્ય પદ માં. તો આપણે જોઈએ કે આનું વિસ્તરણ કઈ રીતે કરીએ આપણે, કે પેલા પદ નો વર્ગ ઓછા બે ગુણ્યા પેલું પદ, બીજું પદ ઓછા છે એટલે ઓછા, વધતા બીજા પદ નો વર્ગ એટલે શું થાય વાય વર્ગ ઓછા ત્રણ દુ છ વાય વધતા નવ. આ જવાબ હા ના ભૂલ આપી આ બરાબર